માઇકોસિસ છે એ બહુ ખતરનાક વાયરસ છે અને એને કારણે એટલો ઝડપથી ફેલાય છે. સામાન્ય રીતે આ બ્લેક ફંગસના કેસ વર્ષમાં એક કે બે વાર થતા હોય છે, પણ અત્યારે આપણે ઢગલા ને ઢગલા આખા ભારતમાં ભરતભરમાં જોઈએ છે. અને એની જુદી જુદી થિયરીઓ બહુ રોજે રોજ જેમ કેસ વધતા જાય છે તેમ બધા તજજ્ઞો જાત જાતના એના કહે છે. પણ બેઝિકલી અમે જોયું છે કે જેને કોવિડ થયો હોય, જેમને ડાયાબિટીસ થયો હોય અને ડાયાબિટીસ અનકન્ટ્રોલ્ડ રહ્યો હોય અને સ્ટીરોઇડ્સ નામની દવા વધારે પડતી આપવામાં આવી હોય, એવા કેસીસમાં આ રોગ જણાય છે. હું ડોક્ટર પ્રશાંત દેસાઈ સિનિયર ઈએનટી સર્જન છું, સુરતમાં પ્રેક્ટિસ કરું છું છેલ્લા 40 વર્ષથી ને અમારી હોસ્પિટલમાં અત્યારે લગભગ 80 જેટલા કેસમાં ઓપરેશન થઈ ગયા છે. એમાં ઘણા એટલે કે 10-15 જણાને હાથ બી ગુમાવી પડી છે અને થોડાકના મૃત્યુ પણ થયા છે. આ રોગ જીવલેણ છે એમ કહીએ તો વાંધો નથી, કારણ કે સમયસર એનું નિદાન થવું બહુ જરૂરી છે. અત્યારે દરેક સમાચાર પત્ર સોશિયલ મીડિયામાં મ્યુકોરમાઇકોસિસની એટલી બધી ચર્ચા થઈ રહી છે કે લોકો થોડા ડરી પણ ગયા છે. તો મારો એ સંદેશ છે કે ડરો નહીં પણ સાવધાન રહો. ડરો કેમ નહીં, કારણ કે દરેકને આ રોગ થતો નથી. દરેક જેને કોવિડ થઈ ગયા છે એ દરેકને આ રોગ થતો નથી. જેને દરેકને ડાયાબિટીસ હોય તેને બી આ થતો નથી. હવે એના ચિહ્નો મુખ્યત્વે શું હોય છે તેની આપણે વાત કરીએ તો સખત માથો દુખાવો. માથાનો દુખાવો એટલે એવું નહીં કે સામાન્ય દુખાવો થતો હોય તેવું નહીં, સખત માથું દુખે. એક બાજુ અથવા બંને બાજુ મોઢા ઉપર સોજો આવી જાય, આંખની ઉપર સોજો આવી જાય, આંખ ટપકી પડે. કોઈક વાર બહુ જવલ લે જો તમે તાત્કાલિક સારવાર નહીં લો તો અંધાપોપી આવી જાય, નાકમાંથી લાલ રંગનું પ્રવાહી ગંધાતું પ્રવાહી નીકળે. તો આવા બધા ચિહ્નો હોય તો તમારે તાત્કાલિક ડાક્ટરની સલાહ લેવી જોઈએ. ખાસ કરીને જેમને કોવિડ થયો હોય, જેમની 50ની ઉપર ઉંમર હોય, જેમનો ડાયાબિટીસ કંટ્રોલ નહીં હોય અને જેમણે સ્ટીરોઇડની દવા લીધી હોય, દવા આવા પેશન્ટોએ મારી ખાસ નમ્ર વિનંતી છે કે તમારે એકવાર ઈએનટી ડાક્ટરને બતાવવું જરૂરી છે. કારણ કે તમે પોતે જજ કરવા બેસો તો શક્ય છે કે તમે આ રોગ મિસ કરી જાઓ. શું ડાયગ્નોસિસમાં શું થાય છે, શું કરીએ છીએ? ઈએનટી ડાક્ટર નાકની અંદર જુએ છે, નાકના એના અમુક ચિહ્નો હોય છે જેના ઉપરથી રોગ પારખવો આસાન થઈ પડે છે. એ ઉપરાંત એમઆરઆઈ કરાવવું પડતું હોય છે. ઘણા આજે ફેન્સી હોય છે, ઘણા લોકો પોતે પોતાની જાતે જ સીટી સ્કેન કરાવવા દોડી જતા હોય છે ડોક્ટરને પૂછ્યા વગર. તો આવા સીટી સ્કેનનો અત્યારે બહુ મ્યુકોરમાઇકોસિસના નિદાનમાં અર્થ રહેતો નથી, એટલે પોતાની મેળે જ કોઈ સીટી સ્કેન કરાવવા નહીં દોડે એવી મારી આગ્રહભરી વિનંતી છે. બીજા એમઆરઆઈ કરાવવામાં થોડો ખર્ચો થતો હોય છે, એટલે એમઆરઆઈ કરાવવામાં બી ડોક્ટર પાસે રેડિયોલોજીસ્ટ પાસે પહોંચવા કરતા ઈએનટી ડોક્ટરની સલાહ લઈ, કારણ કે ઘણી વાર જરૂર નથી બી હોતી તો એ સલાહ લેવી જરૂરી હોય છે. રહી વાત ટ્રીટમેન્ટની, તો રોગ પ્રસરી જાય તો ઓપરેશન કરવું પડે છે. આમાં ગેંગ્રીન જેવું જ કહેવાય શકીએ આપણે સાદા ભાષામાં, કહે તો કે ફૂગ જેટલી વસ્તુ ખાઈ જાય છે તે બધી ભાગમાં ટીસ્યુ ડેમેજ થઈને ખરાશ થઈ જાય છે. કોઈક વાર આ કોરોનાને લીધે બી બ્લડ સપ્લાય બંધ થઈ જતો હોય છે એ ભાગને અને પછી એમાં ફૂગ લાગતી હોય છે એવી બી એક થિયરી છે. તો સરવાળે એ થાય છે કે ટીસ્યુ જે અંદરના અંગો છે, ભલે પછી એ હાડકા હોય, પછી એ ચામડી હોય, દાંત હોય, તાળવા હોય, આંખ હોય, બ્રેઇન હોય, કોઈ બી ટીસ્યુ હોય તેને મસલ બધાને જ આ ફૂગ ખાઈ જાય છે અને તેને કારણે ઝડપથી સર્જરી કરવી બહુ જરૂરી બને છે. લોકો આમાં સમય ખોટો સમય વિતાવી દે છે, તો મારા દર્શક મિત્રોને ખાસ વિનંતી કે આમાં સમય આપણને આ રોગ બહુ સમય આપતો નથી. સર્જરી કરવા ઉપરાંત આ રોગમાં એમ્ફોટેરિસિન બી લાઇપોસોમલ નામના ઇન્જેક્શન આપવામાં આવે છે, જે બહુ જ બધા કેસો થવાને કારણે અત્યારે પૂરા ભારતભરમાં એની અછત વર્તાઈ રહી છે. સરકારશ્રી એમના બધા પ્રયત્નો કરે છે પણ
એ ઇન્જેક્શન અત્યારે તાત્કાલિક એટલે સેન્ટ્રલાઇઝ કરેલું છે. આપણે ત્યાં અત્યારે સ્વિમવેર ને સિવિલમાં થઈને જેમ પેલા રામદેસવીરનું હતું તેવી રીતનું જ અત્યારે એના ઇન્જેક્શનની વહેંચણી થઈ રહી છે. શરીરને બચાવવા માટે આપણે એ અંગને કાઢી નાખીએ છીએ. જે મ્યુકર માઇકોસિસ જે ફંગસ છે જેના સ્પોર કહેવાય, જીણા જીણા જે નરી આંખે દેખાતા નથી, તો એ સ્પોર ની એન્ટ્રી એટલે કે થવાનું મેઇન એન્ટ્રી જે છે તે નાક અને ફક્ત નાક જ છે. હવે એ સ્પોર નાકમાં બાજે પછી એ આંખમાં જાય છે, સાઇનસમાં જાય છે, તાળવામાં ઉતરે તો દાંત. ઘણા લોકોના અમારા એવા પેશન્ટ છે કે જે લોકોએ ખાલી દાંત કઢાવ્યા હોય અને પછી ડાયગ્નોસિસ થયું હોય કે આ તો મ્યુકોર હતો. એટલે જે અંગ ખરાબ થયું હોય એ અંગને બહુ તાત્કાલિક અસરથી કાઢી નાખવું પડે છે. કોઈક કેસમાં તો એવું બને છે કે એ કાઢ્યું હોય પછી પાછી રિવિઝન સર્જરી બી કરવું પડે છે કે કાળીએ કાળીને રોગ અત્યારે ફેલાઈ જતો હોય છે, તો તેવા કેસમાં બી પાછી બી સર્જરી કરીને પણ કાઢવું પડતું હોય છે. જો નથી કાઢતા તો એ રોગ બ્રેઇન સુધી ફેલાય છે અને ડેથ થઈ જાય છે. સર, અત્યાર સુધીમાં તમારી પાસે મ્યુકર માઇકોસિસના આશરે કેટલા દર્દીઓ તપાસ કરાવી ચૂક્યા છે? ઘણા દર્દીઓ છે બેન, પણ અમારી હોસ્પિટલ અમે કલેક્ટિવલી કામ કરીએ તો 200-300 કેસ તો મિનિમમ જોયા હશે, પણ એમાં 80 ને ઓપરેટ કર્યા છે. આજે બી મારી પાસે એક પેશન્ટ છે જે હમણાં જ મેં ઇન્વેસ્ટિગેશન કરવા મોકલાય છે કે સુગર કંટ્રોલ જ નહીં હોય, ફાસ્ટિંગ સુગર 200 ની ઉપર હોય, જમ્યા પછી નું સુગર બી 300 ની ઉપર હોય, એ કંટ્રોલ નથી હોતું. અને એ ઉપરાંત એમને સ્ટીરોઇડ આપવામાં આવે છે. આ બધાને લીધે એમની ઇમ્યુનિટી એટલે કે પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે, અને જેની જે શરીરની પ્રતિકારક શક્તિ ઓછી હોય એના ઉપર કોઈ બી રોગ હુમલો કરી શકે, એમાં ફંગસ બી કરી શકે. એ જ ફંગસ હવામાં જ છે, તમે ને હું ને બધા જ આપણે શ્વસન તંત્રમાં એ સ્પોર લેતા હોઈએ છીએ, પણ આપણી ઇમ્યુનિટી સારી હોય છે એટલે રોગ આપણને અસર કરતો નથી. અચ્છા, અને કોવિડ દરમિયાનની સ્ટીરોઇડની જે સારવાર છે તે આ મ્યુકોરમાઇકોસિસ રોગ થવા માટે કેટલી જવાબદાર ગણાવી શકીએ? એનું ટકાવારી નહીં અપાય, એ જવાબદાર છે એટલું હું કહી શકું. કારણ કે એ તો દરેક પેશન્ટ દરેક ડોક્ટરને દરેક ડોક્ટર પોતાની ઢબે સ્ટીરોઇડની સારવાર આપતા હોય, દરેક પેશન્ટની જરૂરિયાત કેટલી હોય છે એટલે આપણે એને સામાન્યકરણ નહીં કરી શકીએ કે આ બે ગોળી આપી એટલે થયું ને એક ગોળી આપી તો ન થત, એવું કશું મારે મેસેજ આપવો નથી. પણ એટલું અમે તારણ કાઢી શક્યા છે કે જેને સ્ટીરોઇડ આપવામાં આવ્યા હોય છે, જેને કોવિડ થયો હોય છે અને જેને ડાયાબિટીસ અનકંટ્રોલ હોય છે તેને આ રોગ થવાની શક્યતાઓ બધી ઘણી 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 વધારે છે. બલકે હું એમ કહીશ કે 80-90% કેસ જે રિપોર્ટ થયા છે તેને બધી આ 3 શરતો મેં જોઈ છે. અને સાથે જ કોવિડ ની સારવાર બાદ પેશન્ટે પોતે ઘરે એવું શું ધ્યાન રાખવું જોઈએ કે જે આ રોગના ભોગ ન બને? માસ્ક પહેરવો જોઈએ. લોકોને એમ થાય છે કે હવે કોવિડ મને થઈ ગયો, હું છૂટો થઈ ગયો, હવે મને કંઈક થવાનું નથી, માસ્ક પહેરી રાખવો જોઈએ. કારણ કે આ મ્યુકોરના જે ફંગસના સ્પોર હોય છે તે નાકમાં જાય, એને બચાવવા માટે બી આ માસ્ક પહેરવો બહુ જરૂરી છે. તમારું ડાયાબિટીસ નિયમિત ચેકિંગ કરાવવું જોઈએ. અમને આઘાત લાગે એવા અમે દર્દીઓ જોઈએ છે કે જે કોવિડ થઈ ગયા પછી 2-3 મહિના સુધી આવેલા હોય પાછળથી, અને મેં અમે પૂછીએ કે ભાઈ ડાયાબિટીસનું ચેક કરાવેલું છે જેને નોન ડાયાબિટીસ છે, તે લોકોએ કહ્યું ના અમે નથી કરાવ્યું. એટલે આમાં તો નથી સરકાર નથી ડોક્ટર નથી, જાતે સભાનતા કેળવવી જોઈએ એવી મારી દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે તમારા સગા સંબંધીઓ કે તમારા રિલેટિવ્સ જે કોઈ બી હોય ને જેમને કોવિડ થયો હોય, જેમને ડાયાબિટીસ હોય, જે 50 ઉપરના ઉંમરના હોય, એ લોકોએ ખાસ કાળજી રાખવી જોઈએ. જરા બી ડાઉટ થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. અને નાકમાંથી દુર્ગંધ પ્રવાહથી મેં જે આગળ પહેલાં બી તમને ચિહ્નો જણાવ્યા એવા ચિહ્નો જે વર્તાતા હોય તો ENT ડોક્ટરની સલાહ લેવી બહુ જ બહુ જરૂરી. અને સાથે સર, તમે જે વધારે પડતો ભાર ડાયાબિટીસ પર મૂકી રહ્યા છો તો ત્યારે ડાયાબિટીસનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? જ્યારે એ લોકો મેઝર કરે છે ત્યારે એ રેશિયો કેટલો હોવો જોઈએ? 100-120 ની વચ્ચે હોય ફાસ્ટિંગ સુગર, અને 180-200 ની વચ્ચે જમ્યા પછીના 2 કલાક. ડાયાબિટીસ નો કંટ્રોલ મ્યુકોરમાઇકોસિસ ની લાગશે તો બીજો કોઈ રોગ લાગશે. ડાયાબિટીસ ઇઝ જસ્ટ લાઈક
કે કાયમ માટે તમારે કંટ્રોલ રાખવાનો મ્યુકોરમાઇકોસિસ તો છે ને ઓછો થઈ જશે. અચ્છા મ્યુકોરમાઇકોસિસ નહીં પરજી કેટલો સમય સુધી રાખી શકે છે કે ત્યાં સુધી માં તમને લાગવાનો ભય રહે પરજી તમને 2 મહિના સુધી લાગે છે 50 દિવસ અચ્છા મ્યુકોર લાગે છે ઓકે વધારે સમય નહીં ગાઈસ લાસ્ટ માં કઈક મેસેજ આપવા માંગશો બસ આપણે પોતે કાળજી રાખીએ સભાનતા કેળવીએ ગવર્નમેન્ટ બી ગાઈડલાઇન્સ ડોક્ટરોના એસોસિએશન બી ગાઈડલાઇન્સ બહાર પાડતા જ રહેતા હોય છે એ બધી ગાઈડલાઇન્સ ને ફોલો કરીએ આપણે છાપા વાંચીને મૂકી દેતા હોઈએ છીએ પણ આમાં સભાનપણે કરીએ આપણા સગા સંબંધીઓ જો એટલા સભાન નહીં હોય તો તેને આપણે ચેતવીએ એમને સહાય કરીએ કે જેથી કરીને આ બધી સારવાર કરાવે અને પોતે ચોક્કસ રહે તમે સભાનતા રાખશો તમે સાવધાન રહેશો તો તમને આ મ્યુકોરમાઇકોસિસ થશે નહીં તો તમે બિંદાસ બની જશો કે ચાલો હવે કોવિડ થઈ ગયો હવે આપણે છૂટતા તો મુશ્કેલી નથી અને બહુ તકલીફમાં મુકાય સાહેબ એકવાર મ્યુકોર થાય છે સર્જરી અને મેડિસિનનો ખર્ચો તમને 10 લાખ સુધી પહોંચી જાય છે અને એટલા પૈસા ખર્ચવા છતાં બી દવા મળવી મુશ્કેલ છે એટલે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર જે આપણે વર્ષોથી શીખતા આવ્યા છીએ એ વસ્તુ આમાં બી એટલી જ લાગુ પડે છે બલકે વધારે લાગે છે.